એન્ટી એન્જિંગ, એટલે વધતી ઉંમરને સ્લો કરે, વધતી ઉંમરને સ્લો કરે છે. તમારે કેવી રીતે આપણે જોઈએ, આ બે જે ચાર્ટ આપેલા છે તમને, ઓઆરપી ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, બરાબર, પ્લસ ઓઆરપી અને માઇનસ ઓઆરપી, આવા બે વિભાગ વૈજ્ઞાનિકોએ પાડેલા છે. જો માઇનસ ઓઆરપી વાળી વસ્તુ તમે ખાઓ તો તમારું શરીર ગુડ તરફ જાય, તમારા શરીરને પૂરું પૂરતે પૂરતું એક્ટિવ ફોર્મ ઓક્સિજન મળે અને તમારા સેલ હેલ્ધી રહે, તમારી બોડી હેલ્ધી રહે, બરાબર. તો જો તમારા શરીરમાં પ્લસ ઓઆરપી વાળી વસ્તુ જાય તો તમારું શરીર બેડ તરફ જાય, તમારું શરીર બગડે, સડે, બરાબર. હવે પહેલી જ કેટેગરીમાં આવે છે પ્લસ 400 ઓઆરપી તમામ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ. તમામ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ દારૂ કરતાં પણ ચાર ગણા ખરાબ છે, બરાબર. બીજી કેટેગરીમાં આવે છે પ્લસ 300 ઓઆરપી ટેપ વોટર, ઘરના પાણી અને બિસ્લેરી. આ બિસ્લેરી પણ ખરાબ છે, એસિડિક છે, એસિડ છે, બરાબર. તમારા ઘરમાં આપણે બિસ્લેરી પડી છે તો જોઈએ, પડ્યું, નો પ્રોબ્લેમ. ત્રીજી ચોથી કેટેગરીમાં આવે છે પ્લસ 100 ઓઆરપી બર્ગર, પીઝા અને આલ્કોહોલ, એ પણ આપણા શરીરને બેડ તરફ જાય. તો આપણા શરીરને ગુડ તરફ લઈ જાય શું કરવું, માઇનસ ઓઆરપી વાળી વસ્તુ તમારે ખાવી પડે. એમાં પહેલી માઇનસ ઓઆરપી ધરાવે છે ગ્રીન ટી અને વિટામિન સી, બરાબર. આપણે કોરોના કાળમાં ડૉક્ટર વિટામિન સીનું કહેતા, કારણ તો તેમાં ભરપૂર માત્રામાં એક્ટિવ ફોર્મમાં ઓક્સિજન હોય, બરાબર, એન્ટી ઓક્સિડન્ટ છે. ત્યાર પછી બીજી કેટેગરી માઇનસ 200 ઓઆરપી ધરાવે છે શાકભાજી, જો એ પણ ઓર્ગેનિક હોય તો. ત્યાર પછી ત્રીજી ચોથી કેટેગરીમાં આવે છે માઇનસ 300 ઓઆરપી કોલ્ડ લિવર ઓર માસ લીધર, આપણે હિન્દુ સાથે પણ ખાઈ શકતા નથી, પણ એની જરૂર નથી. પ્લસ ત્યાર પછીની કેટેગરી ચોથી કેટેગરીમાં માઇનસ 400 થી માઇનસ 800 ઓઆરપી ધરાવશે કેંગનનો એક ગ્લાસ, બરાબર. હવે બે ગ્લાસમાં આપણે આપણું પાણી લઈએ અને કેંગનનું પાણી લઈએ કે ભાઈ એક ગ્લાસમાં અમુક ગ્લાસ ઓઆરપી ડ્રોપ, આપણા ઓઆરપી ડ્રોપ નાખી છે, જે ઓઆરપી મતલબ આને ઓક્સિજન એક્ટિવ ફોર્મમાં છે કે નહીં, બરાબર, એ ચેક કરવા માટેનું ડ્રોપ છે. આ એક બે ત્રણ, બરાબર. આ ઓઆરપી ઇન્ડિકેટર છે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે આપણું પાણી છે એની અંદર કોઈ જાતનું ચેન્જીસ આવ્યું નથી, મતલબ કે પ્લસ ઓઆરપી ધરાવે છે, બરાબર. જ્યારે આ પાણી અંદર માઇનસ કે પિંક કલર થયું, એનું કારણ ઇન્ડિકેટર થયું પિંક કલર થયું, એનું કારણ શું, એક્ટિવ ફોર્મ ઓક્સિજન છે. આ પાણી સૂતેલું છે, આ જાગતું પાણી છે, આ લાઈવ પાણી છે અને આ ડેડ વોટર છે, આપણે કહી શકીએ, બરાબર. હવે હું તમને કમ્પેરિઝન કરું કે ભાઈ આની અંદર જે એન્ટીઓક્સિડન્ટ છે કેટલું છે, તો કે તમારે આની સામે ગ્રીન ટીના 10 ગ્લાસ પીવા પડે, કેટલા, ત્યારે તમને એટલું એન્ટીઓક્સિડન્ટ મળે. ત્યાર પછી વિટામિન સીના 10 ગ્લાસ પીવા પડે, ત્યારે એટલું તમને એન્ટીઓક્સિડન્ટ મળે. બ્રોકલી છે, ત્યાર પછી ઓર્ગેનિક શાકભાજી છે, આ તમારે અડધો પોણો કિલો ખાવ ને ત્યારે 1 લિટર જેટલું તમને એન્ટીઓક્સિડન્ટ મળે, આની અંદર એટલું એન્ટીઓક્સિડન્ટ છે. મતલબ બ્રોકલી તમે અડધો કિલો ખાવ ને એની સામે 1 લિટર તમારે કેંગન પીવું પડે, 1 લિટર કેંગનમાં જેટલું એન્ટીઓક્સિડન્ટ છે એટલું અડધો કિલો બ્રોકલીમાં છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ શું છે કે ભાઈ આ એક્ટિવ ફોર્મમાં ઓક્સિજન છે. હવે એટલે આપણું પાણી એન્ટીઓક્સિડન્ટ પણ નથી, આ બીજી પ્રોપર્ટી છે, આપણા પાણીમાં નથી. હવે ત્રીજી પ્રોપર્ટી આપણે લઈએ છીએ આલ્કલાઇઝ પ્રોપર્ટી, બરાબર. આલ્કલાઇન અને આલ્કલાઇઝમાં ફેરફાર છે, માર્કેટમાં જે આવે આલ્કલાઇન આલ્કલાઇન, એ આલ્કલાઇન આ નથી, આ નેચરલ પ્રોપર્ટી તમને આપે છે. આલ્કલાઇઝ પ્રોપર્ટી, આયોનાઇઝ પ્રોપર્ટી, જે યુએસના લોકો પીએ છે એ હાઇડ્રોજન વોટર, તમે નામ સાંભળ્યું છે, એ જ આ હાઇડ્રોજન વોટર છે, બરાબર. હવે આપણે ચાર્ટ દ્વારા તમને જોવા મળે છે કે આપણું જે શરીર છે, આપણું બ્લડ છે 7.36 pHનું આપણું બ્લડ છે, બરાબર. હવે એને બેઝ કરવા માટે શું કરવું પડે, તો કે એને આલ્કલાઇન વસ્તુ આપવી પડે તો જ બેઝ થાય, બરાબર. પણ આપણા ખોરાક, આપણી રહેણીકેણી, આપણી હવા, પાણી બધું જ એસિડિક છે. આપણા પાસે એક પણ એવો સોર્સ કે એક પણ એવો સ્કોપ નથી કે આપણા શરીરને આપણે બેઝ રાખી શકીએ, બરાબર. હવે આલ્કલાઇન એટલે તંદુરસ્તીની માંદગી, એટલે એસિડિકતા. જેટલું તમારું શરીર એસિડિકતા તરફ હોય એટલી તમે માંદગી, બરાબર. આપણું પાણી એસિડિક છે કે આલ્કલાઇન છે આપણે ચેક કરીએ. આ બંને પ્રોપર્ટી આપણા પાણીમાં નીકળી નહીં. હવે ત્રીજી પ્રોપર્ટી આપણે લઈએ છીએ, એમાં કોલ્ડ ડ્રિંક્સનો પણ સમાવેશ કરીએ છીએ જે ભયંકર એસિડિક છે, બરાબર. એટલે જ કહે છે રામદેવજી મહારાજ કે અજયભાઈ તમે આ બધું અને સામે ફટાફટ કરો, રામદેવજી મહારાજ એવું કહે છે
કે કોલ્ડ ડ્રિંક્સ છે એ ટોયલેટ ક્લીનર છે. આપણે ચેક કરીએ હમણાં કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ કેટલું ભયંકર છે. આપણું ઘરનું પાણી છે, આ કોલ્ડ ડ્રિંક્સ છે, ને ત્યાર પછી કેંગન વોટર છે. આ એની અંદર આપણે પીએચ ડ્રોપ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, બરાબર, આ પહેલાં સાતમા ધોરણની અંદર આવે છે. પાણીના પીએચ આપણું બોડી છે ને એ ભગવાને અને 14 પીએચનું બનાવ્યું છે, બરાબર. એ રીતે બોડી પ્રમાણે સાયન્સે પણ આના ચાર્ટ વિભાગ પાડ્યા છે, એ પ્રમાણે એના કલર ઇન્ડિકેટર આવશે. હવે આ છે કોલ્ડ ડ્રિંક્સ, જો તમે જોઈ શકો છો કલરમાં ચેન્જીસ આવ્યું છે. ત્રણેય પાણીની અંદર આપણું ઘરનું પાણી છે, આ છે કેંગલ વોટર. હવે સાહેબ તમે જોઈ શકો છો રેડ એલર્ટ, રેડ ઝોન, ડેન્જર ઝોનમાં જાય છે, બરાબર. એટલું ભયંકર છે કે સાયન્સ એવું કહે છે કે જો તમે કન્ટિન્યુ એકાદી એક લિટરની બોટલ કન્ટિન્યુ એક વર્ષ પીવામાં તમારે હેલ્ધી ટીસ્યુને પણ કેન્સરમાં કન્વર્ટ કરે છે, બરાબર. એટલું ભયંકર છે. એટલે રામદેવજી મહારાજ કહે છે કે 2.5 પીએચ છે, એસિડિક, બરાબર, ભયંકર એસિડિક છે. જ્યારે આ કંઈક 6 પીએચથી 7 પીએચ ટૂંકમાં ઇન્ડિકેટ થાય છે. અને આ છે કેંગલ, બરાબર, એટલે આલ્કલાઇન તરફ. હવે આપણને એવું હોય કે દાખલા તરીકે આપણું શરીર છે, આ શરીર છે, રાઈટ, તો એમાં આપણે મેં કીધું હવા પાણી ખોરાક બધું એસિડિક છે. આપણે એવું કંઈક આપણે પીશું તો શું થાય, ભયંકર એસિડિક. પણ જો આપણા શરીરની અંદર આપણે કેંગન સ્ટાર્ટ કરશું તો બેક ટુ રિટર્ન, બેક ટુ ઓરિજિનલ, મૂળ તરફ પાછા આપણે વળ્યા, બરાબર. એટલે આપણું પાણી કહી શકાય ને કે આલ્કલાઇન છે નહીં, બરાબર. હવે આ ત્રણેય પ્રોપર્ટી આપણા પાણીમાં નથી નીકળી. ત્યાર પછી આપણે જોઈએ કે 5 પ્રકારના પાણીનું આનાથી ઉત્પાદન થાય છે. આ મશીનમાંથી એક પણ ટીપું ખરાબ નીકળતું નથી, એક પણ ટીપું નહીં, બરાબર, બધું યુઝેબલ છે. આપણે જોઈએ કે પહેલું પાણી છે, પેલી નીચેની સ્વીચ દબાવેલ સ્ટ્રોંગ કેંગન વોટર 11.5 પીએચ નીકળે છે. એ શું છે તો કે શાકભાજી અને કઠોળ ધોવા માટે છે, બરાબર. ત્યાર પછી હવે પાણીનું બંધારણ 14 પીએચનું, એમાંથી 11.5 તમે કાઢી નાખો એટલે કેટલું પાછળ વધે છે, 2.5 પીએચ, 2.5 પીએચ. એવું શું છે તો કે સ્ટ્રોંગ એસિડિક કેંગન વોટર 2.5 પીએચ છે, વાયરસ અને બેક્ટેરિયા માટે સેનિટાઇઝર તરીકે ઉપયોગી છે, બરાબર. હવે આ બે પાણી ખૂબ મહત્ત્વના છે અને જાપાને આ બે પાણી પેટર્ન કરી નાખ્યું. 11.5 પીએચ પાણી છે એ કોઈપણ શરીરના અંદરના ડિઝીઝ છે એને દૂર કરશે. એક દવાના રૂપમાં, ટોનિકના રૂપમાં તમારે યુઝ કરવાનું છે, બરાબર. ત્યાર પછી એની સામે નીકળતું પાણી છે 2.5 પીએચ, 2.5 પીએચ, એ શરીરના બહારના કોઈપણ ડિઝીઝ હોય, દાખલા તરીકે કોઈને ખીલ હોય, ફરજ હોય, ધાધર હોય, સોરાસિસ હોય, એમાંનું માત્ર સ્પ્રે કરવાનું છે, તમારા ધીમે ધીમે દૂર થશે. એટલે આ બે પાણી ખૂબ મહત્ત્વના છે. આપણે એક ડેમો દ્વારા જોઈએ કે ભાઈ શાકભાજી છે, આપણે એને ડુંગળી, બટાકા અને બધું લીધું છે, જે આની અંદર ભયંકર ઝેર અને પેસ્ટિસાઇડ આવે છે, બરાબર. આને આ ઝેર કાઢવાનો આપણી પાસે કોઈ રસ્તો ખરો, આપણી પાસે કોઈ રસ્તો ખરો ભાઈ છે તો કે નથી. હવે આપણે જોઈએ કે આ ડુંગળી છે, બટાકા છે, જીરું છે, એમાં આપણે આ સાદું પાણી છે એ નાખીએ, એની અરે આપણે કેંગનનું 11.5 પીએચનું પાણી આપણે નાખશું. તમારી સામે છે મિત્રો, આની અંદર કંઈક કલર ચેન્જીસ આવ્યો, અને જો આ કલર ચેન્જીસ આપણે જોવો હોય તો બે ગ્લાસની અંદર લઈ લઈ કે ધીમે ધીમે જે જીરું હતું આપણું જીરું, એને ખૂબ પેસ્ટિસાઇડ ખેડૂતો વાપરે છે, એકાત્રની દવાઓ છટાય છે, પેસ્ટિસાઇડ છટાય છે, બરાબર. હવે આપણે બે ગ્લાસમાં જોઈએ કે ભાઈ આમાં કયો કલરનો ચેન્જીસ આવ્યો. આ આપણે કેંગન વોટરનું પાણી છે, નોર્મલ વોટર. સાહેબ તમારી આંખે આંખો સામે છે, ગરી આંખે દેખાતું સત્ય, પેસ્ટિસાઇડ કાઢી, બરાબર. આવી રીતે આપણા શરીરમાં ક્યાંય પણ પેસ્ટિસાઇડ ગઈ છે તો 11.5 પીએચ કાઢશે, બરાબર. શાકભાજીમાં કાઢી લીધી, આ શાકભાજી ઓર્ગેનિક થઈ, બરાબર. અડધો કલાક બોરી રાખવું પડે અને રાખવું પડે, પલાળવું પડે, પણ આપણે ડેમોની અંદર એટલો ટાઈમ નથી એટલે આપણે કાઢી લીધું. અડધો પોણો કલાક પલાળો એટલે 60-70% ઓર્ગેનિક થઈ જાય છે,
અને જો રહી ગઈ એ દવાને પણ તમારે ટોનિકના રૂપમાં 11:30 પીવાનું પણ કાઢશે. હવે આ બે પાણીનું મહત્વ તમે ખ્યાલ આવી ગયો. ત્યાર પછીનું જે પાણી પીવા માટે પાણી છે 8.5 pH, 9 pH અને 9.5 pH, બરાબર. હવે એની સામેનું પાણી કયું નીકળે છે? સપોઝ તમે 8.5 pH કાઢ્યું પીવાનું પાણી, બરાબર, તો એની પાણીનું બંધ 14 pH તમે 8.5 કાઢી નાખો, કેટલું વધે છે? તો કે 4.5 pH, બરાબર. 4.5 pH શું છે? બરાબર, 8.5 તમે કાઢ્યું એની સામે કયું નીકળ્યું? તો કે 4.5 pH કાઢ્યું. એ શું છે? તો કે એ છે ચામડીને વાયરસ માટે ખૂબ જ ફાયદાકારક છે. 4.5 pH, 5.5 pH અને 5 pH, 6 pH, આ બધા બ્યુટી વોટર છે, બરાબર. એટલે કીધું કે જાપાન જ્યારે એને ઈચ્છા થાય ને ત્યારે વરસાદનું પાણી વરસાવે છે. હું પણ મારા ઘરમાં જ્યારે મને ઈચ્છા થાય ને ત્યારે વરસાદ વરસાવું છું. આ વરસાદનું પાણી છે 6 pH છે, બ્યુટી વોટર છે, પીવા લાયક નથી, એસિડિક છે. તમારે ચેક કરવું તમે કરી શકો છો. એટલે બ્યુટી વોટરથી નાહવાનું છે. એક બાજુ તમારે પીવાનું પાણી નીકળે છે 20 લિટર, તો એની સામેની નળીમાંથી નીકળે છે નાહવાનું પાણી. તમારા બાથરૂમમાં જઈને તમારે નાહવાનું છે, બરાબર. તમારા સામાન્ય જે કંઈ પણ ખંજવાળું હોય, કોઈ પણ જે પરસેવાની ગંધ હોય એ નીકળી જશે. એટલું સરસ કામ કરે છે. ત્યાર પછી ક્લીન વોટર નાના બાળકો માટે અને દવા કોઈ પણ મેડિસિન કોઈ ખાતું હોય એને પીવાનું છે. એને